નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ SVS દ્વારા લેવાયેલ ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાની પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ 2021-22 પેપર, જે છે દોસ્તો અહીંયા કુલ 80 ગુણનું. અને આના સોલ્યુશન માટે આપણને સમય અહીંયા ફાળવવામાં આવ્યો હતો કુલ 3 કલાકનો. દોસ્તો, અહીં આ જે પણ મહત્વપૂર્ણ પેપર છે પ્રથમ શાળાકીય પરીક્ષાનું, તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે આવનારી દ્વિતીય પરીક્ષા માટે અને માર્ચ મહિનાની બોર્ડ પરીક્ષા માટે. તો દોસ્તો, અહીં આપેલા જેટલા પણ મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેના વિગતવાર સોલ્યુશનની ચર્ચા આજે આપણે કરીશું. તો ફટાફટ વિડીયોને લાઇક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને એકે એક પ્રશ્નના સોલ્યુશનનો ખ્યાલ એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવી શકે. અને તે સિવાય, જો આપ શ્રી આપણી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલ પર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ પર જોડી દેજો, તથા બાજુમાં આવેલા બેલ આઇકને પણ ઓન કરી દેજો, કારણ કે અહીંયા તમને ઇંગ્લિશ સબ્જેક્ટને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ મળતા રહે છે. શરૂઆત કરીએ દોસ્તો, અહીંયા આપણે સૌથી પહેલા સેક્શન એથી, જેની અંદર સૂચના અહીંયા આપણને આપવામાં આવી છે કે રીડ ધી એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, મતલબ કે આપેલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નોનો જવાબ લખો. કુલ 10 પ્રશ્નો અને તેના માટે અહીંયા આપણને 10 ગુણ જે છે તે ફાળવવામાં આવ્યા છે. સૌથી પહેલું છે કે વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ, મતલબ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની જે શરૂઆત છે તે અહીં ક્યારે કરવામાં આવી હતી. તો આપણે આની અંદર જવાબ લખીશું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. ત્યારબાદ છે દોસ્તો બીજું કે વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ, અર્થાત પુસ્તકાલયના જે પણ સભ્યો હતા તેમનામાં શું યુનિક એટલે કે શું વિશિષ્ટ હતું. તો આના માટે દોસ્તો અહીંયા આપણે જવાબ લખીશું, યુનિક અબાઉટ ધી લાઇબ્રેરી મેમ્બર્સ ઇઝ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન, મતલબ કે પુસ્તકાલયના સભ્યો બાબતે અનોખું એ હતું કે એના જે પણ સભ્યો હતા તેમાંથી ત્રીજા ભાગની વ્યક્તિઓ જે છે તે અહીં મહિલાઓ હતી. ત્યારબાદ દોસ્તો અહીંયા આગળ આવશે પ્રશ્ન નંબર 3 કે વોટ હેપન ઇટ આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. તો આના માટે દોસ્તો અહીંયા આપણે લખીશું કે આફ્ટર પ્રેમ ચોપડા અરેસ્ટ, પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ હિયરિંગ, મતલબ કે પ્રેમ ચોપડાના અરેસ્ટ થયા પછી શું થયું હતું. તો અહીંયા જવાબ આવશે કે પ્રેમ ચોપડાના અરેસ્ટ થયા પછી તેને જામીનગીરી ઉપર કોર્ટની આગળની સુનાવણી ના થાય સુધી છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે વોટ ડીડ પ્રેમ ચોપડા સે ઇન ધ કોર્ટ. તો અહીં આપણે લખીશું કે પ્રેમ ચોપડા સેડ ઇન ધ કોર્ટ દેટ સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, ધ પોલીસ ફાઉન્ડ હિમ એટ હોમ. તો અહીં દોસ્તો આ થઈ ગયા છે કુલ 1-4 પ્રશ્નોના જવાબ. ત્યારબાદ અહીં આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 5ની, વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચ હિમ. તો આની અંદર દોસ્તો જવાબ આવી જશે કે અરુણ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી, મતલબ કે અરુણના શિક્ષકોએ અરુણને શું શીખવાડ્યું હતું. તો અરુણના શિક્ષકોએ અરુણને જે છે તે અહીં માનવતા એટલે કે હ્યુમિલિટી જે છે તે અહીં શીખવાડી હતી. છઠ્ઠું છે કે અરુણ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી સો ધેટ અરુણના શિક્ષકોએ અરુણને માનવતા શીખવી હતી, કારણ કે. તો અહીં આપણે લખીશું સો ધેટ હી ડીડ નોટ બીકમ સ્નોવીસ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ દેટ હી વોઝ એ સુપરસ્ટાર બીકોઝ હી વોઝ ડુઈંગ ઓલ હિઝ એન્વાયરમેન્ટ વર્ક, મતલબ કે અરુણના શિક્ષકોએ તેને માનવતા એટલા માટે શીખવી હતી કારણ કે જેનાથી તે દંભી અને અભિમાની ના થઈ જાય અને પોતાને એક મહાન નાયક ના સમજવા લાગે, કારણ કે તે જે છે તે પર્યાવરણથી જોડાયેલા કામ જે છે તે કરતા હતા. ત્યારબાદ છે દોસ્તો અહીંયા પ્રશ્ન નંબર 7 કે વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધી મધર. તો અહીંયા આનો જવાબ આવી જશે કે The angel feel about the model of the mother is that the model is too soft. મતલબ કે અહીં દેવદૂત જે છે તે માતાની મૂર્તિ વિશે શું વિચારે છે. તો જવાબ આવશે કે એન્જલ માતાની મૂર્તિ વિશે એવું વિચારે છે કે માતાની મૂર્તિ જે છે તે ખૂબ જ કોમળ છે. ત્યારબાદ છે 8મું કે વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ, મતલબ કે ભગવાન એવું શા માટે કહે છે કે માતાની મૂર્તિ જે છે તે ખૂબ જ કઠણ છે અથવા મજબૂત છે. તો આના માટે દોસ્તો અહીંયા જવાબ આવી જશે કે લોર્ડ સેડ ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ મધર નોટ ઓનલી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કારણ કે માતા જે છે તે ફક્ત અહીં વિચારી નથી શકતી પરંતુ તેના કારણો આપી શકે છે અને તેનો સામનો પણ કરી શકે છે.
ત્યારબાદ છે દોસ્તો અહીંયા પ્રશ્ન નંબર 9 કે વોટ ઇઝ પાયરોટેકનિક્સ. તો અહીંયા આપણે લખીશું કે ધી સાયન્સ ઓફ ધી ફાયર વર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. મતલબ કે પાયરોટેકનિક્સ શું છે? તો ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અહીં 10મો પ્રશ્ન કે વોટ ડઝ ધ વર્ડ પાયર મીન. કે પાયર શબ્દનો અર્થ શું થાય છે? તો આના માટે દોસ્તો જવાબ લખી દઈશું, ધ વર્ડ પાયર મીનિંગ ફાયર. એટલે કે પાયર શબ્દનો અર્થ જે છે તે ફાયર અર્થાત અગ્નિ થાય છે. તો દોસ્તો અહીં કુલ 1 થી 10 પ્રશ્નો જે વિભાગ એના છે તેના તમામે તમામ જવાબ આપણે અહીં સોલ્વ કરી લીધા છે. આગળ અહીંયા છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, જેની અંદર ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર અને એની અથવામાં બેનિફિટ્સ ઓફ સોલાર વાળી જે શોર્ટ નોટ છે તે શોર્ટ નોટ્સ અહીંયા આપણને પૂછવામાં આવી હતી અને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ ખૂબ જ સારી રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રો લખી હશે તેવી મને અહીંયા આશા છે. ત્યારબાદ છે આગળ કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. મતલબ કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 12મું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. મતલબ કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જાતને જે છે એક્ટિવિસ્ટ એટલે કે પ્રવૃત્તિ કરતા કહેતા હતા. તો ના દોસ્તો, વિધાન જે છે તે અહીંયા ફોલ્સ છે, કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જાતને એન્વાયરમેન્ટાલિસ્ટ જે છે તે અહીં કહેતા હતા. ત્યારબાદ છે 13મું કે રામસિંહ 070 ચ્યુઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટેલ અ લાઈ. મતલબ કે રામસિંહ 070એ પોતાની જાતને તોડી નાખવાનું વિચાર્યું અથવા મારી નાખવાનું વિચાર્યું લાઈ એટલે કે ખોટું બોલવા કરતા. તો વિધાન જે છે દોસ્તો તે અહીંયા ટ્રુ છે, માટે આપણે કરી દઈશું ટ્રુ. ત્યારબાદ છે 14મું કે થ્રુ રીડિંગ વીમન કુડ બીકમ મોર એજ્યુકેટેડ. એટલે કે વાંચવાથી મહિલાઓ જે છે તે વધારે અહીંયા જ્ઞાની અથવા વધારે ભણેશરી બનશે. તો દોસ્તો અહીં વિધાન જોવા જઈએ તો ખોટું નથી, પરંતુ આપણા પાઠ્યપુસ્તકના મુજબ જો આપણે અહીંયા જોવા જઈએ તો પાઠ્યપુસ્તકની અંદર જે છે તે દોસ્તો અહીંયા આપણને એવું લખીને આપવામાં આવ્યું છે, થ્રુ ધ રીડિંગ વુમન વુડ બીકમ મોર સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી. તો અહીં આના માટે દોસ્તો હાલ પૂરતું આપણે જે છે તે અહીં કરી દઈશું ફોલ્સ. ત્યારબાદ છે 15મું ધ ટીયર વોઝ અ મિરેકલ. ટીયર એટલે કે આંસુ જે છે તે મિરેકલ અર્થાત ચમત્કાર હતા. બિલકુલ દોસ્તો, તો આવી જશે અહીંયા ટ્રુ. તો અહીં પહેલાની અંદર ફોલ્સ, બીજાની અંદર ટ્રુ, ત્રીજાની અંદર ફોલ્સ અને ચોથાની અંદર દોસ્તો ફરીથી આવી જશે આપણા માટે ટ્રુ. અને આવી રીતે દોસ્તો અહીંયા સેક્શન એ જે છે તે સંપૂર્ણ સંપૂર્ણ થઈ જાય છે પૂર્ણ. અને ત્યારબાદ અહીં વાત આવે છે સેક્શન બીની. સેક્શન બીની દોસ્તો હું શરૂઆત કરું તેની પહેલાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી કે વિડીયો જો આપને અહીંયા પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને સાથે સાથે આ વિડીયોને અને તમામે તમામ મિત્રો જોડે શેર કરી દેજો. તથા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે અહીંયા તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે. દોસ્તો સેક્શન બીની અંદર અહીં સૂચના આપવામાં આવી છે કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે આપેલ પોઈમ, આપેલ કવિતા જે છે તેનો અહીંયા આપણે સ્ટાન્ઝા વાંચવાનો છે અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એક પોઈમનો સ્ટાન્ઝા આપેલ છે, તેના પરથી 3 પ્રશ્નો પૂછેલા છે અને તેના માટે 3 માર્ક્સ આપણને આપવામાં આવ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે વિચ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આર ડિસ્ક્રાઇબ્ડ હિયર. એટલે કે અહીં આ સ્ટાન્ઝાની અંદર કયા પક્ષીઓ અને કયા પ્રાણીઓની વાત કરવામાં આવી છે? તો અહીંયા દોસ્તો જે છે તે અહીં બ્લેકબર્ડ, પીકોક, લાયન અને કાવની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે દોસ્તો સિમ્પલી લખી દઈશું કે બર્ડ્સ લાઈક બ્લેકબર્ડ, પીકોક એન્ડ એનિમલ્સ લાઈક કાવ એન્ડ લાયન આર ડિસ્ક્રાઇબ્ડ હિયર. ત્યારબાદ છે 17મું વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ. મતલબ કે કાળા રંગનું પક્ષી જે છે તે શું કરી રહ્યું છે? તો આના માટે દોસ્તો જવાબ લખી દઈશું આપણે કે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કાળા રંગનું પક્ષી જે છે તે વૃક્ષ જોડે ઉડી રહ્યું છે. ત્યારબાદ છે 18મું કે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધી ગર્લ. મતલબ કે છોકરીએ જે મોર બનાવ્યો છે તેના બાબતે શું અનોખું છે? તો અહીં આપણે લખીશું સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ ધેટ પીકોક હેઝ વોર ધી ગ્લાસીસ ઓન ધી આઈઝ. મતલબ કે મોરે આંખો ઉપર ચશ્મા પહેર્યા છે તે અહીં અનોખું છે જે દોર્યું છે અહીં આ છોકરીએ. ત્યારબાદ છે દોસ્તો અહીંયા આગળનો ક્વેશ્ચન કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે આપેલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નના જવાબ આપો. કુલ 5 પ્રશ્નો, તેના માટે અહીં 5 ગુણ આપણને ફાળવવામાં આવ્યા છે. અહીં દોસ્તો 19 થી 23 જે છે તે આ પ્રકારના પ્રશ્નો જે છે તે અહીંયા આપણને પૂછવામાં આવ્યા હતા અને અહીં ખૂબ જ સારી રીતે જે છે તેના ઉત્તર આપ સૌ લોકોએ લખ્યા હશે. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે આપેલ જે પણ કોષ્ટક છે તેને વાંચો,
અને તેના પરથી પ્રશ્નનો જવાબ આપો. જેની અંદર 24મા નંબરનો પ્રશ્ન છે કે વેન ડીડ મેકમિલન ઇન્વેન્ટેડ ધ બાયસિકલ, મતલબ કે મેકમિલને સાયકલની શોધ ક્યારે કરી હતી. તો આપણે લખીશું કે મેકમિલન ઇન્વેન્ટેડ, કારણ કે ડીડ છે તો માટે ઇન્વેન્ટેડ થઈ જશે. તો મેકમિલન ઇન્વેન્ટેડ ધ બાયસિકલ ઇન ધ યર 1839. ત્યારબાદ છે દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 25, કે વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની, જર્મનીમાં શેની શોધ થઈ હતી. તો અહીં આપણે લખી દઈશું દોસ્તો સિમ્પલી, મોટર સાયકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન ધી જર્મની. ત્યારબાદ છે 26 નંબરનો પ્રશ્ન, ટુ વિચ કન્ટ્રી ડિડ થિમિનર બિલોંગ. તો અહીં આપણે લખી દઈશું થિમિનર બિલોંગ્ડ ફ્રોમ ફ્રાન્સ કન્ટ્રી. ત્યારબાદ છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 27, કે વુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. તો અહીંયા આપણે લખી દઈશું કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ વોઝ ઇન્વેન્ટેડ ધી ટેલિફોન. આવી રીતે દોસ્તો 24 થી 27 નંબરના પ્રશ્નના ઉત્તર જે છે તે થઈ જાય છે પૂર્ણ. અને વાત આવે છે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની, જેના માટે સૂચના આપેલી છે રીડ ધી કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ સંવાદ વાંચો અને તેના પરથી પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા દોસ્તો ડોક્ટર અને પેશન્ટ એટલે કે ડોક્ટર અને દર્દી વચ્ચેનો એક સંવાદ જે છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે અને અહીં આના પરથી પ્રશ્નના ઉત્તર આપવાના છે. કુલ 4 પ્રશ્નો આપણને પૂછેલા છે અને તેના માટે 4 માર્ક્સ જે છે તે અહીં ફાળવવામાં આવ્યા છે. અહીંયા દોસ્તો કુલ 28 થી 31 નંબરના પ્રશ્નો જે છે તે અહીં આ પ્રકારના પ્રશ્નો છે અને આના પણ જવાબ જે છે તે ખૂબ જ સારી રીતે આપ સૌ લોકોએ લખ્યા હશે તેવી મને આશા છે. ત્યારબાદ દોસ્તો વાત કરીએ સેક્શન સીની તથા સેક્શન ડીની, જે છે સંપૂર્ણ સંપૂર્ણ ગ્રામર સેક્શન. તો આની અંદર દોસ્તો અહીંયા સૌથી પહેલાં આપણને કીધું છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, એટલે કે અહીંયા જે પણ ભાષાકીય ફંક્શન આપેલા છે તેને આપેલા યોગ્ય વિધાનો વડે આપણે જોડવાના છે. પહેલું છે 32 નંબરનું કે મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. તો આ જે છે દોસ્તો તે અહીંયા એક જગ્યા છે, કારણ કે અહીંયા ઇન કીવર્ડનો ઉપયોગ કરેલો છે, મતલબ કે મેહુલ જે છે તે તેની ઓફિસમાં છે. તો 32માં આવી જશે અહીંયા સ્પેસિફાઇંગ લોકેશન એટલે કે બી. ત્યારબાદ છે મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ, એટલે કે અહીંયા માતા સામાન્ય રીતે જે છે તે ખાવાનું સવારે બનાવે છે અને સવારે અહીંયા બનાવવાનું કીધું છે માટે અહીંયા ટાઈમ છે તો લખી દઈશું સ્પેસિફાઇંગ ટાઈમ એ. અને 34મું છે કે સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે, મતલબ કે સોહમ જે છે તે પુણેની અંદર જે છે તે ભણે છે. અહીંયા દોસ્તો ભણવાની એક ક્રિયા દર્શાવેલી છે માટે આવી જશે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ઓપ્શન નંબર સી. તો અહીં દોસ્તો 32 નંબરની અંદર સૌથી પહેલાં આવી જશે અહીંયા બી, 33માં આવી જશે એ અને 34માં આવી જશે સી. ત્યારબાદ છે નેક્સ્ટ કે ચ્યુઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધી કન્વર્ઝેશન. અહીંયા દોસ્તો બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો છે જેમાંથી એક સંવાદ અધૂરો છે અને તે સંવાદને બાજુમાં કૌંસમાં આપેલા ફંક્શન વડે જશે તે આપણે પૂર્ણ કરીને લખવાનું છે. પહેલું છે નમિતા સેસ ડેશ અને સામે જવાબ છે તોરલનો કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, મતલબ કે નમિતાએ અહીંયા કોઈક એવા પ્રકારનો પ્રશ્ન કર્યો છે કે જેની અંદર તેણે કોઈક સૂચના અહીંયા પૂછી છે અને તોરલ જે છે તે જવાબ આપે છે કે તે બસ સ્ટેશનની પાસે છે. દોસ્તો આના માટે સિમ્પલી આપણો જે જવાબ છે તે જવાબ આની અંદર બની જશે ઓપ્શન નંબર સી કે વેર ઇઝ ધ એટીએમ. તો અહીં નમિતા એવું પૂછ્યું હતું કે એટીએમ ક્યાં છે, તો તોરલે જવાબ આપ્યો હતો કે એટીએમ જે છે તે બસ સ્ટેશનની નજીક છે. ત્યારબાદ દોસ્તો અહીંયા છે પ્રશ્ન નંબર 36, રાહુલ સેસ વોટ આર યુ ડુઈંગ હિયર. રાહુલ પૂછે છે કે તું અહીં શું કરે છે, તો રોહન જે છે તે એક્શન એટલે કે કોઈક ક્રિયા મુજબ જવાબ આપે છે. તો અહીં આના માટે સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી કે આઈ યુઝ્યુઅલી કમ હિયર ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, મતલબ કે રોહન જવાબ આપે છે કે હું સામાન્ય રીતે અહીંયા સાંજે જે છે તે અહીં ચાલવા આવું છું. ત્યારબાદ છે 37મા નંબરનો પ્રશ્ન, સચિન સેઝ હાય માનસી હાઉ આર યુ. હાય માનસી તું કેમ છે, તો માનસી અહીંયા જવાબ આપે છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટરીઝમાં, મતલબ કે શુભેચ્છા કોઈક દર્શાવે છે અને તેના માટે દોસ્તો અહીંયા જવાબ આવી જશે ઓપ્શન નંબર બી કે આઈ એમ ફાઇન થેન્ક યુ કે હું સારી છું અને આભાર. તો અહીંયા દોસ્તો પ્રશ્ન નંબર 35, 36 અને 37 થઈ ગયા છે ફંક્શન પ્રકારના પ્રશ્નો, જેની અંદર આપણને જે છે તે વિકલ્પો આપવામાં આવ્યા હતા અને બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનો સંવાદ અધૂરો હતો જેને આપણે પૂર્ણ કરવાનું હતું.
ત્યાર પાછું દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ, જ્યાં દોસ્તો 38, 39 અને 40 નંબરનો પ્રશ્ન છે. ત્યાંની અંદર અધૂરા વાક્યો આપણને આપવામાં આવ્યા છે અને આ અધૂરા વાક્યોને તેની બાજુમાં કૌંસની અંદર આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને આપણે પૂર્ણ કરવાના છે. 38માં નંબરનું છે કે ટેક અ લેમન, અને કીધું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા બતાવવાની છે, તો આપણે લખીશું ટેક એ લેમન એન્ડ મેક જ્યુસ વિથ ઇટ, એટલે કે લીંબુ લો અને તેનાથી શરબત બનાવો. ત્યારબાદ છે 39 કે રોહિત ઇઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિ વિશે બતાવવાનું છે, તો આપણે લખીશું રોહિત ઇઝ એ પર્સન હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર. ત્યારબાદ છે 40 કે અનપ્લગ ધ મિક્સર અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા બતાવવાની છે, તો અહીં દોસ્તો આપણે લખીશું કે અનપ્લગ ધ મિક્સર એન્ડ ટેક ધ બાઉલ આઉટ, મતલબ કે મિક્સરમાંથી જે પ્લગ છે તેને બહાર કાઢો અને બાઉલ એટલે કે જે વાટકો છે તેને અહીં અલગ કરો. તો અહીં દોસ્તો 38, 39 અને 40 ફંક્શન પૂર્ણ કરવા માટેના જે પણ પ્રશ્નો છે તે થઈ જાય છે પૂર્ણ. ત્યારબાદ વાત આવે છે નેક્સ્ટ ક્વેશ્ચનની કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ, જ્યાં દોસ્તો 3 અલગ અલગ શબ્દો આપેલા છે તેને આપણે અહીં પ્રશ્ન નંબર 41 અંદર જે 3 અલગ અલગ ખાલી જગ્યાઓ છે તેની અંદર મૂકવાના છે. કુલ 3 માર્ક્સ અહીં આના માટે આપણને મળે છે. તો અહીંયા દોસ્તો સિમ્પલી આપણે લખી દઈશું પ્રશ્ન નંબર 41 ની અંદર કે ડુ યુ રિયલાઇઝ હાઉ એક્સપેન્સિવ ધીસ ડ્રેસ ઇઝ, કે તને ભાન છે કે આ ડ્રેસ કેટલી મોંઘી છે. હાઉ મચ ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપકીપર ઓફર ફોર ઇટ, કેટલું ડિસ્કાઉન્ટ જે છે તે શોપકીપર એટલે કે દુકાનદાર આના માટે આપી રહ્યો છે. યુ શુડ નોટ સ્ક્વેન્ડર યોર મની, તારે તારા પૈસા વેડફવા ના જોઈએ. એન્ડ આઈ વિલ નોટ લેન્ડ યુ એની મની, અને હું તને કોઈ પણ પૈસા ઉધાર આપીશ નહીં. તો પહેલાની અંદર દોસ્તો અહીંયા રિયલાઇઝ, બીજાની અંદર સ્ક્વેન્ડર અને ત્રીજાની અંદર લેન્ડ. સિમ્પલી બસ આટલું જ આપણે કરીને આવવાનું હતું ક્રમબદ્ધ રીતે. ત્યારબાદ છે નેક્સ્ટ કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ, નિયરેસ્ટ એટલે કે નજીકના શબ્દો આપણે શોધીને લખવાના છે. અહીં દોસ્તો સૌથી પહેલા આપણને આપવામાં આવ્યો છે પ્રશ્ન નંબર 42, જેની અંદર શબ્દ છે થ્રીટ. થ્રીટનો મતલબ અહીંયા થાય છે ધમકી અથવા ચેતવણી, તો ઓપ્શન નંબર બી વોર્નિંગ જે છે તે આવી જશે આના માટે આપણો સાચો જવાબ. ત્યારબાદ છે 43 કન્સિડર, કન્સિડર એટલે કે વિચારવું અને વિચારવા માટે આપણને મળી જશે ઓપ્શન નંબર એમાં થિંક. 44 છે પ્રોહિબિટ, પ્રોહિબિટ એટલે કે પ્રતિબંધિત, અને પ્રતિબંધિત માટે આવી જશે ઓપ્શન નંબર સી બેન. તો વોર્નિંગ, થિંક અને બેન જે છે તે થઈ જશે અહીંયા આપણા સાચા જવાબો. ત્યારબાદ છે સેક્શન ડી, જેની અંદર પ્રશ્ન નંબર 45 અંદર આપણને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે અહીં આપવામાં આવી છે. 3 માર્ક્સ દોસ્તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ છે. સિમ્પલી અહીંયા આપણને ટીચર અને મમતા બે વચ્ચેનો સંવાદ આપેલો છે. પહેલું છે અહીંયા ક્વેશ્ચન માર્ક, તો સિમ્પલી આપણે લખી દઈશું કે ટીચર આસ્કડ મમતા વાય શી વોઝ નોટ રાઇટિંગ. અહીંયા દોસ્તો મમતાનો જવાબ આપે છે સોરીની અંદર, તો આપણે લખીશું કે મમતા અપોલોજાઇઝ્ડ એન્ડ ટોલ્ડ દેટ શી ડીડન્ટ હેવ એ પેન. ત્યારબાદ ટીચર જે છે તે અહીંયા કહેશે હાઉ સરપ્રાઇઝિંગ, તો આપણે લખીશું ટીચર એક્સક્લેમ્ડ ટુ હર ધેટ ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ. તો મમતા અહીંયા જવાબ આપે છે, તો આપણે લખીશું કે મમતા ટોલ્ડ હર ધેટ શી વુડ બી કેરફુલ નેક્સ્ટ ટાઈમ. અગેન દોસ્તો સંપૂર્ણ પેરેગ્રાફ હું રિપીટ કરું છું કે ટીચર આસ્કડ મમતા વાય શી વોઝ નોટ રાઇટિંગ, મમતા અપોલોજાઇઝ્ડ એન્ડ ટોલ્ડ દેટ શી ડીડન્ટ હેડ અ પેન, ટીચર એક્સક્લેમ્ડ ટુ હર ધેટ ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ, મમતા ટોલ્ડ હર દેટ શી વુડ બી કેરફુલ નેક્સ્ટ ટાઈમ. ત્યારબાદ છે નેક્સ્ટ, જેની અંદર આપણે કીધું છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જંક્શન ઇન ધ બ્રેકેટ્સ, જ્યાં દોસ્તો અહીંયા કૌંસમાં જે પણ કન્જંક્શન આપેલા છે તેનો ઉપયોગ કરીને વાક્ય જે છે તેને આપણે જોડવાના છે. પ્રશ્ન નંબર 46 છે કે રીમા ડઝન્ટ લાઈક ક્રિકેટ, શી ડઝન્ટ લાઈક ચેસ. તો અહીંયા દોસ્તો નાઇધર નોર આવી જશે, આપણે લખીશું કે રીમા નાઇધર લાઈક ક્રિકેટ નોર ચેસ. ત્યારબાદ છે 47 કે માનસી ઇઝ એન આર્ટિસ્ટ, હર ફાધર ઇઝ અ પોલીસમેન. તો અહીંયા આપણે લખીશું માનસી ઇઝ એન આર્ટિસ્ટ વુઝ ફાધર, હરની જગ્યાએ આવી જશે વુઝ ફાધર ઇઝ અ પોલીસમેન. 48 છે કે કવિતા વોઝ ફ્રી, શી વેન્ટ ટુ સી અ મૂવી. તો અહીંયા લખીશું કવિતા વોઝ ફ્રી સો શી વેન્ટ ટુ સી એ મૂવી, કવિતા ફ્રી છે માટે તે મૂવી જોવા જશે. ત્યારબાદ છે દોસ્તો અહીંયા 49 કે રી રાઇટ ધી પેરેગ્રાફ કરેક્ટ ઇન ધ અંડરલાઇન વર્ડ્સ, જ્યાં દોસ્તો અહીં જે પણ અંડરલાઇન કરેલા શબ્દો છે તેની અંદર કોઈક ને કોઈક ભૂલ છે
તેને સુધારીને આપણે લખવાનું છે. અહીંયા દોસ્તો આને સુધારીએ આપણે તો સૌથી પહેલાં ખબર પડે છે કે અહીંયા ઇઝ વપરાયેલું છે, એટલે કે વર્તમાનકાળ છે, અને વર્તમાનકાળ છે માટે ઈડી નહીં લાગે પરંતુ લાગશે યસ, કારણ કે અહીંયા મોમની વાત કરીશ તો આપણે લખી દઈશું કે દેર લીવ્સ એ વાઇઝ મોમ. સિમ્પલી અહીંયા લખી દઈશું આપણે LIVES લીવ્સ, વિચ ઇઝ ફેમસ, તો વિચ ઇઝ નહીં પરંતુ અહીંયા થશે વ્યક્તિ માટે વુ, તો વુ ઇઝ ફેમસ ફોર હિઝ વિઝડમ. He plays practical jokes and help people. તો અહીંયા દોસ્તો લખી દઈશું helps people. તો પહેલામાં lives, બીજામાં who, ત્રીજામાં helps. આ થઈ જાય છે પ્રશ્ન નંબર 49 સોલ્વ. ત્યારબાદ છે ડુએસ ડાયરેક્ટેડ, જેની અંદર આપણને અહીંયા પ્રશ્ન નંબર 50 ની અંદર કીધું છે કે વી ગેટ અપ એવરી મોર્નિંગ અને સ્ટાર્ટ લાઇક ધીસમાં આપેલ છે આઈ ગેટ અપ. તો અહીંયા દોસ્તો વીની જગ્યાએ આપણે આઈ કરતા મૂકીને જે છે તે સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે લખીશું કે આઈ ગેટ અપ એવરી મોર્નિંગ એટ 6 o'clock એન્ડ હેવ અ ક્વિક વોશ, ધેન આઈ ડુ એક્સરસાઇઝ, આઈ ઓલ્સો રન રાઉન્ડ ધી ગાર્ડન, ધેન આઈ ગો ટુ ધ ડાઇનિંગ હોલ એન્ડ ટેક માય બ્રેકફાસ્ટ વિથ માય ફ્રેન્ડ્સ. તો અહીં આ થઈ જશે પ્રશ્ન નંબર 50 નો જવાબ. ત્યારબાદ છે દોસ્તો અહીંયા પ્રશ્ન નંબર 51, જેની અંદર આપણે કીધું છે કે ગાંધીજી ઓલવેઝ રિવોર્ડેડ એન ઓનેસ્ટ પર્સન, સ્ટાર્ટ લાઇક ધીસ ની અંદર આપણને આપેલ છે કે એન ઓનેસ્ટ પર્સન વોઝ, મતલબ કે એક્ટિવ માંથી પેસિવ ની અંદર આપણે રૂપાંતર કરવાનું છે. એની અંદર સિમ્પલ એનો જવાબ બનશે કે ગાંધીજી આપણા સબ્જેક્ટ છે, ત્યારબાદ ઓલવેઝ જે છે તે અન્ય શબ્દ છે, રિવોર્ડેડ આપણો વર્બ એટલે કે અહીં ક્રિયાપદ છે, અને એન ઓનેસ્ટ પર્સન આપણા માટે જે છે તે અહીંયા કર્મ છે. સૌથી પહેલા આગળ આપણે લાવી દઈશું એન ઓનેસ્ટ પર્સન, તો લખીશું એન ઓનેસ્ટ પર્સન વોઝ ઓલવેઝ રિવોર્ડેડ બાય ગાંધીજી, ઓલવેઝ અધર વર્ડ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ આપણે મૂક્યો છે. ત્યારબાદ છે બટ ટુડે, તો બટ ટુડે જેમ છે એમનું એમ જ આપણે મૂકી દઈશું. ત્યારબાદ થશે વી આપણો કરતા, પનિશ આપણા માટે ક્રિયાપદ, ધ ઓનેસ્ટ મેન આપણા માટે કર્મ, તો આપણે લખીશું ધ ઓનેસ્ટ મેન ઇઝ પનિશ્ડ અસ. ત્યારબાદ છે વી મસ્ટ પ્રેઝ દેર ઓનેસ્ટી, તો વી કરતા, મસ્ટ આપણા માટે મોડેલ વર્બ થઈ જશે, પ્રેઝ થઈ જશે આપણા માટે ક્રિયાપદ, એન્ડ દેર ઓનેસ્ટી જે છે તે થઈ જશે ઓબ્જેક્ટ. તો આગળ આપણે લાવીશું ઓબ્જેક્ટ કે દેર ઓનેસ્ટી, મસ્ટનું થઈ જશે મસ્ટ બી, પ્રેઝનું થઈ જશે પ્રેસ્ડ, અને વીનું થઈ જશે બાય અસ. સંપૂર્ણ જવાબ અગેન દોસ્તો હું અહીંયા રિપીટ કરું છું કે એન ઓનેસ્ટ પર્સન વોઝ ઓલવેઝ રિવોર્ડેડ બાય ગાંધીજી, બટ ટુડે ઓનેસ્ટ મેન ઇઝ પનિશ્ડ બાય અસ, દેર ઓનેસ્ટી મસ્ટ બી પ્રેસ્ડ બાય અસ. ત્યારબાદ છે દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં આપણે કીધું છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ. અહીંયા દોસ્તો વાક્ય આપણને આપેલ છે કે એમાં ચોક્કસ શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે અને તેના ઉપરથી જે છે તે આપણે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન નંબર 52 છે કે માય અંકલ વિલ સ્ટાર્ટ ધ બિઝનેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન, તો આના માટે દોસ્તો આપણે સવાલ બનશે બી થી, વોટ વિલ માય અંકલ સ્ટાર્ટ. 53 છે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ રિફોર્મ ધ હોલ સોસાયટી, તો આના માટે આપણો પ્રશ્ન બનશે વોટ થી કે વોટ ઇઝ નોટ ઇઝી. 54 છે ધ લીડર પઝિસ્ડ વિઝડમ એન્ડ કાઇન્ડનેસ, તો આનો પ્રશ્ન બનશે ઓપ્શન નંબર સી થી, વોટ ડીડ ધ લીડર પઝિસ. અને આની સાથે દોસ્તો વિભાગ ડી જે છે તે થઈ જશે પૂર્ણ. અંતમાં આવે છે દોસ્તો અહીંયા વિભાગ ઈ, જેમાં પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ અંદર જો છે અ વિઝિટ ટુ હોસ્પિટલ, ટેન યોર માય ફેવરેટ ટીચર, સેવ એન્વાયરમેન્ટ, આ ત્રણ એસે આપણને પૂછવામાં આવ્યા હતા, જેમાંથી કોઈ પણ એક એસે તમે ખૂબ જ સારી રીતે લખ્યો હશે એ અહીંયા હું આશા વ્યક્ત કરું છું. ત્યારબાદ છે દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં ઈમેલ રાઇટિંગ જે છે તે અહીંયા આપણે દિવાળી સેલિબ્રેશનના ઇન્વિટેશન માટે આપણા ફ્રેન્ડને લખવાનો હતો આ ઈમેલ આઈડી ઉપર, અને એની ઓરમાં ક્લીનલીનેસ મૂવમેન્ટનો રિપોર્ટ રાઇટિંગ જે છે તે અહીંયા લખવાનો હતો. રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ બંને જ આપણે એકદમ ડિટેલમાં શીખવાડેલા છે, વિડીયો તમને જોવા મળી જશે ઉપર આઈ બટનમાં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંકની મદદથી તે વિડીયોઝને જોઈ લેજો, અને આવનારી તમામે તમામ પરીક્ષા માટે જે છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે બંને વિડીયોઝ. અંતિમ પ્રશ્ન છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, જેમાં પાર્કનું પિક્ચર જે છે તે અહીં આપણને આપવામાં આવ્યું હતું, અને આના ઉપરથી જે છે તે આપણે 10 થી 12 વાક્યો લખવાના હતા. 5 માર્ક્સ જે છે દોસ્તો તે અહીં આના માટે હતા, અને અહીં આ પણ આપણે સોલ્વ કરાવેલ છે ઉપર આઈ બટનમાં કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકની મદદથી જે છે તે આ વિડીયો તમને જોવા મળી જશે. અને આવી રીતે દોસ્તો અહીંયા ધોરણ 10નું જે 80 ગુણનું અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર છે તે થઈ જાય છે અહીંયા સોલ્વ. અને અહીં દોસ્તો જેટલા પણ પ્રશ્નો છે તે તમામે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી લીધું છે. આશા રાખું છું કે સમજાવેલા તમામે તમામ પ્રશ્નોના જવાબોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે.
અને ખૂબ જ સારું એવું પ્રદર્શન જે છે તે તમે તમારી પરીક્ષામાં કર્યું હશે. બસ તો દોસ્તો આટલું જ રાખીએ આપણા આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમામે તમામ મિત્રો જોડે આ વિડીયોને શેર કરી દેજો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા. મળીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.